वलसाड़ जिले के तड़गाम के समुद्री तट पर सरिगाम जीआईडीसी सीईटीपी की पाइपलाइन के विस्तार का स्थानीय लोगों को और मछुआरों ने विरोध किया। पारिस्थितिकी तंत्र पर प्रदूषित पानी के प्रभाव पर चर्चा करने के लिए उदागाम तालुका के तड़गाम में बड़ी संख्या में ग्रामीणों और मछुआरों ने एक विशेष बैठक में भाग लिया। विरोध का मुख्य कारण यह है कि सरिगाम जीआईडीसी सीईटीपी में उद्योग से प्रदूषित पानी एक पाइपलाइन के माध्यम से तड़गाम समुद्र में छोड़ा जा रहा है। फिलहाल पाइपलाइन 6 किलोमीटर लंबी है। समुद्र के विस्तार पर काम चल रहा है। ग्रामीणों का आरोप है कि इस प्रदूषित पानी को समुद्र में छोड़े जाने से समुद्री जीवन और मछुआरों को आजीविका को खतरा पैदा हो गया है, जिससे ग्रामीणों में आक्रोश फैल गया है। मरीन पुलिस स्टेशन के पीआई ने ग्रामीणों को इस बैठक में भाग लिया और लोगों को समझाने की कोशिश की। तो ये जो अधिकारी नहीं आया एनी बात हूँ पछी करू छू, पण सर हूँ पण एक टीचर छू अने हूँ छे ने बाळकों ने शीखवू आम के पर्यावरण बचावू आम। पर्यावरण ने आजे जोईए ने तो सर देश में आजे आपणे कहे कि आपणो देश आगळ वधतो रहेलो छे, ने देश क्यारे आगळ वधे तो टेक्नोलॉजी ना एनाथी आगळ वधे, परंतु खाली टेक्नोलॉजी नहीं जोईए, एम नेचर पण बहु जरूरी छे। नेचर ने साथे लईने चालशो ने तो टेक्नोलॉजी नो महत्व छे। अने करोड़ों लोगों नो अहींया सवाल छे કે અહીંયા આ દરિયો છે ને આ નેચરનો મોટામાં મોટો હિસ્સો છે, અને દરિયા ઉપર લાખો નહીં કરોડો લોકોનો આ આજીવિકા છે। હું તમને એક જ એક્ઝામ્પલ આપું, આમ તો ઘણા બધા એક્ઝામ્પલ છે પરંતુ એક જ એક્ઝામ્પલ આપું કે અમે જ્યારે કોરોનામાં, હું પણ નોકરિયાત છું ને અહીંયા બધા જ યુવાનો નોકરિયાત જ છે, પણ જ્યારે કોરોનામાં આખો દેશ ભૂખે મરતો હતો ને સર, ત્યારે અમારા કોઈ પણ ઘરમાં કોઈ ભૂખે નથી મર્યા, કારણ અમારો આ બાપ છે ને આ બાપે અમને ખવડાવ્યું છે। કારણ અમારું સર, હું ટીચર બનીને હું પણ માછલા વેચવા માટે ગઈ હતી, મારા છોકરાઓ ભૂખે નહીં મર્યા હતા, અને અમે પોતે નહીં પરંતુ બીજાને પણ ખવડાવ્યા છે। ત્યારે ખેતીવાડીમાં પણ કંઈ ના થયું, પરંતુ અમારા માછીમારોએ બધા લોકોને ખવડાવ્યા છે। અને આ જ દરિયામાં આજે જો કેમિકલનું પાણી છોડવામાં આવતું હોય અને લાખો લોકોનો જ્યારે આજીવિકાનો સવાલ હોય, તો આ કરોડો લોકો ક્યાં જશે સર? અને એ જ સમયે આજે આ બધા હાહાકાર કરશે, અને હાહાકાર કરશે અને બધા જ અહીંયા બોલશે, મીટિંગો થશે, સમિતિ થશે, પણ જો એનું પરિણામ જ જો જલ્દીથી જલ્દી ન આવવામાં આવ્યું ને આ રોકવામાં નહીં આવ્યું ને, તો કરોડો લોકો ભૂખા મરશે। અને ભૂખા મરશે એનાથી જે અહીંયા પોઈન્ટ ઉઠાવ્યો, એ મુદ્દો ઉઠાવ્યો ને, એ સાચો છે કે આ યુવાનો જે છે ને સુશિક્ષિત બનેલા છે ને, એ બધા આ ભૂખ મરીથી બધા આડા માર્ગે જશે, ચોરીથી ચોરીમાં જશે કે પછી લૂંટમારો કરશે। આપણે ઉદ્યોગથી છે ને દેશનો વિકાસ કરવા માંગીએ છીએ ને, પણ ઉદ્યોગથી દેશનો વિકાસ નહીં પરંતુ દેશનું આ આપણે સર્વનાશ કરી રહ્યા છે। આજે અમારો દરિયો, કાલે તમારા એના ઉપર પણ થશે। આજે અમારા દરિયા ઉપર જે આવ્યું છે ને, તો કાલે આપણે છે ને આપણું કહીને કે આપણી ધરા છે ને, એ ધરાને જ મારી રહ્યા છે સર। અને એમાં અમારા બધાનું, હું તો નોકરી કરું છું, પણ આ જે લોકો છે ને 2-4 વાગે કોઈના ઘરે ના હોય ને, હમણાં જ તમને કહું, આજે લાખો રૂપિયા કમાવીને આપ્યા છે, હમણાં એટલા બધા ટીટન આવ્યા, તો અમારા માછીમારો લાખો રૂપિયા કમાવીને, હું પણ ટીચર બની તો મારા બાપે અને મારી માતા પિતાએ આ માછલી વેચીને કર્યું છે। તો દરિયાથી વિકાસ છે, ને એ જ દરિયાને તમે મારવા માટે જ્યારે આવ્યા હોય, એ જ દરિયાને તમે એ કરવા માટે, હું અહીંયા કંઈ બધા મારું સારું સાંભળે ને મને સારું એ કહેશે તેના માટે નહીં, પરંતુ અહીંયાથી જ એન્જિનિયરો અમારા માંગેલા સમાજથી કે પછી અમારા માછીમાર સમાજથી એન્જિનિયરો પણ થયા છે, ડૉક્ટરો પણ થયા છે, પણ તે કોના બલબૂતે? આ દરિયાના બલબૂતે। અમારી આ લાખોની કમાણી, અમારી આ આજીવિકા તમે અમારાથી લઈ રહ્યા છે। અને અધિકારી, આજે તમે આ જે કઈ કહે છે ને, તમે નથી આવ્યા, હું એનું કોઈ નથી, અમે બધું લીગલી કરીશું, અમે બધું કાયદા, અને અમે હિંસા કોઈ નહીં કરીશું, કારણ કે બધા સમજેલો વર્ગ છે, આ કોઈ પછાત વર્ગ નથી કે બધા હિંસા કરશે, આ સમજેલો વર્ગ છે, ને આ સમજીને અમે અહિંસક રીતે જ કરીશું, પણ તમારે એ સમયસર કરવું પડશે। ને અધિકારી નહીં આવ્યા, આજે અમારા ઉપર આવ્યું છે ને આ વાદળ, કાલને કાલ તમારા ઉપર પણ એ આવશે।